અમદાવાદ દીનદયાલ લેસોજી હાઈવે ખાતે ક્રાંતિવીર સરદાર સિંહ રાણા પરની વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ક્રાંતિવીર સરદાર રાણા પરની વેબસાઇટ નવી યુવા પેઢીને સ્વતંત્રતાના વિચારો વિશે પ્રેરિત કરશે. અમદાવાદ દીનદયાલ હોલ એસઓજી હાઈવે ખાતે ક્રાંતિવીર સરદાર સિંહ રાણા પર વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ક્રાંતિવીર સરદાર રાણા પરની વેબસાઇટ નવી યુવા પેઢીને સ્વતંત્રતાના વિચારો વિશે પ્રેરિત કરશે. ઇતિહાસકારોને પણ આ વેબસાઇટ પરથી સંશોધન વિશેની મૂલ્યવાન સામગ્રી ઉપલબ્ધ બનશે. વેબસાઇટથી સરદાર સિંહ રાણાના જીવન કવનના અજાણ્યા પાસાઓની જાણકારી મળશે. રાજ્યપાલ શ્રી ઓપી કોહલીની ઉપસ્થિતિમાં ક્રાંતિકારી સરદાર સિંહ રાણા પરની વેબસાઇટ www.sardarsinhrana.com નું RSSના સરસંઘ ચાલક શ્રી મોહનરાવ ભાગવતે લોન્ચિંગ કર્યું હતું. શ્રી કાંતિવીર સરદાર સિંહ રાણા સેવા ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ વેબસાઇટના લોન્ચિંગ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આ વેબસાઇટથી સ્વતંત્રતા બાદ જન્મેલી નવી યુવા પેઢીને અનેક ગુમનામ ક્રાંતિકારીઓ વિશેની જાણકારી ઉપલબ્ધ કરવામાં આવી છે. આવી અદભુત વેબસાઇટના સર્જન માટે શ્રી કાંતિવીર સરદાર સિંહ રાણા સેવા ટ્રસ્ટને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સ્વરાણાના જીવન કવનને જોડતી ખૂટતી કડીઓ વિશે પણ વિશેષ સંશોધનો થાય તે માટેની જરૂરિયાત ભાવિ પેઢીને પ્રેરણા પૂરી પાડવામાં આવી છે તેમ વધુમાં જણાવ્યું હતું. આ વેબસાઇટના લોન્ચિંગ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મેયર શ્રી ગૌતમભાઈ શાહ, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ટ્રસ્ટના શ્રી રાજેન્દ્રસિંહ રાણા, શ્રી દિગ્વિજયસિંહ રાણા, પ્રતાપસિંહ રાણા, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, આઈકે જાડેજા, જયંતિભાઈ ભાડેસિયા, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, અમદાવાદના ધારાસભ્યો તથા ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ.